અરવલ્લી જિલ્લાના મોડાસામાં સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા દિલ્હીમાં ખેડૂતો દ્વારા કરવામાં આવેલા દેખાવોને સમર્થન આપવામાં આવ્યું હતું. છેલ્લા થોડા સમયથી દિલ્હીમાં ખેડૂતો પોતાની માંગોને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, ત્યારે અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસામાં સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયાના કાર્યકર્તાઓએ મોડાસામાં રેલી કાઢી ચાર રસ્તા પર ખેડૂતોના સમર્થનમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં એસએફઆઈના અરવલ્લી જિલ્લાના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં પ્લેકાર્ડ્સ અને બેનર સાથે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી ખેડૂતોના આંદોલનને સમર્થન આપ્યું હતું. આ ખેડૂત સમર્થન દેખાવ સમયે મોડાસા ટાઉન પોલીસ દ્વારા આંદોલનકારીઓની અટકાયત કરવામાં આવી હતી. સાથે જ ખેડૂતોના સમર્થનમાં આગામી સમયમાં ભૂખ હડતાલ કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. માનસી રાવળ છે, હું સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયાની અરવલ્લી જિલ્લાની કન્વીનર છું. સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા તરફથી દિલ્હીમાં આંદોલન કરતા દેશના આપણા ખેડૂતોના સમર્થન માટે અમે આજે આ દેખાવો રાખેલ છે. વિદ્યાર્થી જગતમાંથી અમારું એટલું કહેવું છે કે કેન્દ્ર સરકાર જનતા વિરોધી અવનવા પગલાં ભરી રહી છે. જેમ કે પહેલાં નવી શિક્ષણ નીતિથી શિક્ષણના જગત ઉપર ભાર નાખ્યો, ત્યારબાદ કામદારોના વિરોધી કાયદા બનાવીને કામદારો ઉપર ભાર નાખ્યો, અને હવે ખેડૂત વિરોધી ત્રણ કાળા કાયદા બનાવીને ખેડૂતોને પણ નુકસાન કર્યું છે. અમે સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા તરફથી આજે આપણા ખેડૂતો આ દિલ્હીમાં જે આંદોલન કરી રહ્યા છે તેમને સમર્થન કરીએ છીએ, તેમની સાથે છીએ અને તેમના આંદોલનને ટેકો જાહેર કરીએ છીએ. જ્યાં સુધી આપણા ખેડૂતોની ઈચ્છાઓ નહીં પૂરી થાય ત્યાં સુધી આ એસએફઆઈ અહીં અરવલ્લી જિલ્લામાં અવનવા પ્રોગ્રામો કરતી રહેશે, કાર્યક્રમ કરશે, અને જો છેવટે ધરના ઉપર ઉતરવાનું આવશે તો પણ આ એસએફઆઈ અડીખમ ધરના ઉપર ઉતરશે અને ભૂખ હડતાલ પણ કરશે. આમ માટે અમે અવનવા પ્રોગ્રામો પણ કરીશું. આપણો જે ખેડૂત અત્યારે આંદોલન કરી રહ્યો છે, આપણે પણ એક એમના જ પુત્ર છીએ, તો આપણે પણ એમની સાથે એમના સમર્થન માટે અને આપણા ખેડૂતોને ન્યાય આપવા માટે તમામ વિદ્યાર્થીઓએ રોડ ઉપર ઉતરવું પડે. આજનો એવો ડેટા છે કે એ અડધા કલાકે આપણો ખેડૂત અડધા કલાકે એક ખેડૂત આત્મહત્યા કરી રહ્યો છે. તો શું આ ખરેખર આપણે આઝાદ દેશમાં જીવી શકીએ છીએ ખરા? તો આ માટે તમામ મેદાને આવો અને તમામ અમારી સાથે જોડાઓ. ઇન્કલાબ જિંદાબાદ. જીડીસી ન્યૂઝ સાથે ઋતુલ પ્રજાપતિ, અરવલ્લી.